આજનો બ્લોગ ડેડિકેટેડ છે કે સોફ્ટવેર એન્જિનિયરની લાઈફ અમદાવાદમાં કઈ રીતની હોય છે. દેવાંગી બેન હોય, જેડી ભાઈ હોય, એમ ગાંડા ભાઈ નકુલ. નકુલ કેવું લાગે કે છોકરી વાળો જો તો પિંક. મારી બાયડી મને હે ને બપોર આપે બાયડી. હેલો ગાઈસ, ફૂલ વરસાદ, થોડું માથું દુખે છે વરાણી. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો તમે લોકોએ બહુ કમેન્ટ કરી છે કે તમે લોકો શું કામ કરો છો, દેવાંગી ઘરે બેઠા ઓનલાઈન શું વર્ક કરે છે. તો તમને લોકોને આજના વ્લોગમાં એ જાણવા મળી જશે, તો વ્લોગમાં બન્યા રહેજો. તો આજનો વ્લોગ ડેડિકેટેડ છે કે સોફ્ટવેર એન્જિનિયરની લાઈફ અમદાવાદમાં કઈ રીતની હોય છે. તો આજે થોડોક અલગ વ્લોગ આવશે, સ્પેશિયલ વ્લોગ. જયદીપ ઓફિસ જઈને વર્ક કરે છે, ઘરે બેઠા કરું છું. તો તમને બંને જોવા મળશે કે ઓફિસ જઈને કઈ રીતે વર્ક થાય, શું થાય છે ઓફિસમાં, શું નહીં. ઇન્ટ્રો શૂટ કરવા માટે હું જસ્ટ ઉભી થઈ હતી, તો કામ કરવા ફટાફટ બેસી જાઉં. હા, સોફ્ટવેર એન્જિનિયર કઈ રીતે જીવે એના કરતા આજનો વધારે એવું પડે છે કે કપલ હોય, સોફ્ટવેર એન્જિનિયર, બંને સોફ્ટવેર એન્જિનિયર હોય તો કઈ રીતની લાઈફ હોય અમદાવાદમાં. તમને જોવા મળશે લાઈફ કેટલી હેક્ટિક હોય. ચાલો તો જો અત્યારે વાગ્યા છે 9:15. દેવાંગી બેસી ગઈ છે કામે અને હું જાઉં છું ઓફિસે. તો હું થોડું ઘણું મારા મોબાઈલ પર આજે શૂટ કરીશ, કેમ કે ઘરે જઈને ઘસે નહીં એટલા માટે. તો ક્વોલિટી થોડી ઘણી ઇગ્નોર કરી દેજો. અને જો બહાર ફૂલ પવન અને પાણી ભરાયેલા છે એડિટિંગ કરવું પડે એમ. ઓહ, અને બધા આપી દે એટલે આપણે ખીચામ નાખ દેવાની. ના, અહીંયા હું એડિટિંગ કરતો હતો, એડિટિંગ થઈ ગયું છે એટલે હવે બ્લોગ અપલોડમાં મૂકીને પછી હું નીકળીશ, અથવા આ મૂકી દેશે અપલોડમાં. ચલો, સૌથી પહેલાં જસમીસ મેડમ ઉઠે, પછી ચા બનાવે, પછી મને ઉઠાડે, પછી અમે ચા નાસ્તો કરીએ, પછી નાવડ ધોવડ. બાય બાય. અને નોટંકી બાય. તુમકો બુલા પર દે બિછાઓ કદમ તુમ જાના કામ કરને કામ. બાય બાય. હા, હજી સવારે રસોઈ કરી હોય તો એ નથી બતાવ્યું, તો કહી દઉં. મેં કીધું ભૂલાઈ ગયું કહેવાનું. ચલો જાય ઓફિસે. તો ગાઈસ, જો સવારના પોરમાં બધા જોબ પર જતા હોય છે તો સોફ્ટવેર એન્જિનિયર મોસ્ટ ઓફ દેખાય છે અહીંયા. તો કેમ કે અહીંયા આઈટી કંપની આજુબાજુ છે, તો બધા સવારે નીકળી જાય જોબે. અને ઘણી દૂરથી આવતા હોય છે, ઘણા લોકો 40 કિલોમીટર દૂરથી પણ આવે છે અમારી ઓફિસમાં, ઘણા લોકો નજીક પણ એ છે, 10-5 કિલોમીટર નજીક પણ એ છે. એટલે સોફ્ટવેર એન્જિનિયરને સવારે અને રાતે ટ્રાવેલ કરવું પડે આ રીતે. અને નજીક રહેતા ઓછો ટાઈમ બગડે, બાકી રાતે તો ટ્રાફિક પણ હોય એટલે વધારે ટાઈમ બગડે. ચાલો ઓફિસ પહોંચી જાય. પણ ઓફિસ પહોંચી ગયા ને હવે ઉપર જાઉં છું ઓફિસમાં. લિફ્ટ પણ હોય પણ હું સીડીથી જાઉં છું, કેમ કે જે 5-10% એક્સરસાઇઝ થાય. ચાલો. હવે બોલ. આગ્યા છે અને હું
હું સ્ટાર્ટ કરું છું ફરીથી કામ, બેક ટુ વર્ક. ઇશ્યુ શું આવે છે? બે પાંચ મિનિટનો બ્રેક લીધો છે થોડું ફ્રેશ થવા માટે અને ભૂખ પણ લાગી છે, તો હું ખાઈશ ચકરી. કોને કોને ચકરી ભાવે છે કમેન્ટમાં કહી દેજો. અમે હમણાં ઘરે ગયા હતા તો મમ્મીએ બનાવી હતી તો ત્યાંથી લઈ આવ્યા. જો જયદીપને ના ભાવે, એને ઓછી ભાવે, પણ મને બહુ જ ભાવે. જમવા આવી ગયો છું ઘરે. તે ઉતાર્યો કઈ વિડીયો? ઓકે, જાણે ઉતાર્યા વચ્ચે એડ કરી દઈશ. અને મેં તમને હમણાં ઓફિસમાંથી નીકળવા કારણે જે બતાવ્યું 2 સેકન્ડની ક્લિપ, એ કેન્ટીન છે. તો ત્યાં મોસ્ટ ઓફ લોકો કેન્ટીન તો મેઈન જ છે, ત્યાં મોસ્ટ ઓફ લોકો જમે છે, ટિફિન લઈ આવે. અમારા નવી નવાઈના ઘરે જમવા આવે, હું ઘરે જમવા આવું છું, પણ મોસ્ટ ઓફ 99% લોકો તો ટિફિન જ લઈ આવે છે. બાકી ઘણા પીજીમાં રહીએ તો એનું પીજી નજીક હોય તો પછી એ પીજીમાં જમવા જાય ને એવું હોય છે, પણ 99% લોકો ટિફિન જ લઈ આવે છે. ચાલો જમી લઈએ. આપણે છે જમવામાં શું છે, કાઢ જલ્દી કાઢ ને, ભૂખ લાગી છે. એ શાક છે ચોળાનું, રોટલી, છાસ, સીવડા અને દાળ, અને ભાત ક્યાં ગયા? ભાત અહીંયા છે ઉપર, અને પાપડ, મસાલો, આ દેવાંગી, ને હું, ને આવલો, આ ગાંડા ભાઈ, આ ડાયાબેન, આ લેપટોપ. ખાલી ગાંડા કહેવાય પણ માર ગાંડા ભાઈ, પણ માં એમ ભાઈ, દેવાંગી બેન હોય, જેડી ભાઈ હોય એમ ગાંડા ભાઈ. અને આ વ્લોગ સૌરવ જોશી વ્લોગ, કુનાલી, નકુલ, નકુલ કેવું લાગે કા? કુનાલી આ જમવા મંડો ને સાના મુના, સેમ ટુ યુ. ખાલો, મને બહુ ભૂખ લાગી ગઈ. સેમ પીચ. ચાલો ગાઈસ જમીને મળીએ. તો લંચ બ્રેક પૂરો થઈ ગયો છે અને અત્યારે આવે છે ધોધમાર વરસાદ, અને જયદીપને જવાનો ટાઈમ છે એટલે એ ડાગલો બને છે. એનો રેનકોટ મેં એને બેગમાં મૂકીને દીધો હતો અને કીધું હતું કે ડીકીમાં મૂકી દેજો, પણ એને ના મૂક્યો, ભૂલી ગયા મૂકતા, એટલે હવે મારો રેનકોટ પહેરીને જાય છે. છોકરી વાળો જો તો પિંક. હે છોકરી, તો હું શું કરું, ભૂલાઈ જાય આમાં. ઓફિસે પડ્યો છે મારો રેનકોટ, કેટલા કામ હોય માણસોને, ભૂલાઈ જાય ને હો કામ હોય. ઓહો, હાલો લાઈફ ઓફ સોફ્ટવેર એન્જિનિયર, જમવા આવે બપોર એટલે આવજો. અલ્યા, આમ જો વરસાદ આવે એ બતાવ. આલે તું જવાનું છે એટલે કોથળી આપી. આની અંદર છે એપલ, ખાઈ લેજો. એ લોકો હવારના જતા ને હવારે નાસ્તો લઈને જ જાય, પણ મારી બાયડી મને હે ને બપોર આપે. બાયડી તો હું તો સવાર આપી દઉં, પણ પછી મજા ના આવે ને, તમારે ત્યાં ફ્રીજ નથી એટલે. હાલો ગાઈસ, તો બધાને સોફ્ટવેર એન્જિનિયર ને 1 કલાકનો બ્રેક હોય છે, તો આપણે 1 કલાક પછી પાછા જાય છીએ. મારે પણ બ્રેક ખતમ થઈ ગયો છે, હું પણ કામ કરવા બેસીશ અને આ ઓફિસ જઈને બેસીશ. ચલ બાય બાય બાય, લાવો મોબાઈલ.
બાય બાય. ચલો ગાઈસ, તો હવે ડાયરેક્ટ ઓફિસ જઈને જ મળીએ, કેમ કે વરસાદ આવે છે ફૂલ. જો ભીંજાઈ જશું વળી, મોબાઈલ મૂકી દઈ. ચાલો, કેવો ગાઈસ ફૂલ વરસાદ? મજા આવે છે આમ તો. રેનકોટ પહેરીને નહોતો કાઢું મોબાઈલ, પછીથી થોડું રેકોર્ડ કરી લઉં. તો પહોંચી ગયો છું ઓફિસે, રેનકોટ નીચે જ રાખી દીધું પાર્કિંગમાં ગાડી ઉપર. ઓફિસેથી છૂટી ગયો છું, આજે લેટ થઈ ગયું, 7 જેવું થઈ ગયું છે. હવે રસ્તામાંથી ખીરું લેવાનું છે, તો ખીરું લઈ લઈએ ને પછી જઈએ ઘરે દેવાંગી પાસે. ચલો, અહીંયા મળશે ખીરું. ખીરું ઇડલી ખાતે હતો ને 1 કિલો લેવાઈ ગયું છે, હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ. તો એ જ ઘરે આવી ગયો ને, જો ખીરું કાઢે છે. તારું કઈ કામ પડ્યું તું? ઘણો બની ગયો છે, અને હવે બીજો ઘણો મૂકીએ છીએ. અરલી તો હું 1 મિનિટ ના થાય પતાવી દઉં, ચાલે જાય નહીં. બોલાવી દેવાનું કા શું કેવું? જો ઇડલીની પ્લેટ તૈયાર થઈ છે, નાખો નાખો. લાય એ તો મને આવડે નહીં ખજી, મારી જેમ. અરે પણ જોવાનું ચોટી જાય, ઉપરની હોય ને એમાં વધારે નાખી, નીચેની માં ચોટી જાય. પડદો લાયક આખો વિડીયો જેના ઉપર હતો કે લાઈફ કેવી હોય સોફ્ટવેર એન્જિનિયર ની. ચાલો, જો ડિઝાઇન વાળી ઇડલી થઈ ગઈ છે, મૂકી દો. એટલે આ તો ઈડલો મૂકી, ઈદડા બનાવ્યા લાઈને શાંતિથી કાઢ દો. નીકળે તો 1 સેકન્ડમાં દાજી જાય. આમાં આજો ફૂલું પાણી ડુંગર થઈ ગયો, હિલ સ્ટેશન. આ ઢાક દી હર કામ જ ઓલા કેનું ઢાકે બોલો, આનું ઢાકવાનું આમાં થાય. માથું દુખે ને બધી આડા ઉડી થઈ જાય. આ થોડું માથું દુખે છે ઓરાણી. લાલ, પીળો, કાળો, કામ હોય તો જવાનું. ઇડલી તો બની ગયા, ઢગલો ઇડલી, ઇડલી ની પ્લેટ ને વ્લોગ. ચલો જમી લઈએ. હાથ રાખીને ખાવ. તો જમી લીધું છે અને વાસણ પાણી હાલે, વાસણ પાણી. ચાલો આપણે વ્લોગ એડિટિંગમાં બેસી જઈએ, બરાબર ને? તો ગાઈસ, એડિટિંગ ઉપર બેસી ગયો. જો અને આ અત્યારે કપડાં હંકેલે, કબાઠામો નામો કરીને હખ નહીં થાય. ચાલો એડિટિંગ કરીએ, અને અત્યારે 9 વાગ્યા છે. તો હમણાં તમને કમેન્ટ રીડ કરીને પણ બતાવીએ, અને બીજું કહીએ કે અમે શું જોબ કરીએ છીએ એ થોડુંક ડિટેલમાં. તો કે 10:15 જેવું થયું છે, અને અત્યારે બ્લોગ અધૂરો મૂકીને થોડુંક શૂટ કરી લઈ. તો જો બંને ફ્રી થઈ ગયા છીએ, હવે કપડાં આણે કાઢ્યા હતા ને ડામો ચીઓ એ બધું મૂકી દીધો પાછો, અને ઘરેથી કોલ આવ્યો તો વાતે થઈ ગઈ. કોલ એમાં બતાવશે
ના ટીંગાડેલા છે ને બધા કાઢી નાખ્યા, કેમ કે બહુ જગ્યા રોકતા હતા હવે નોર્મલ સ્ટાઇલમાં ગોઠવી દીધા. અને દેવાંગીન ઘરે જ કોલ આવી ગયો છે, વાત કરી લીધી છે. મારી ઘરે જ કોલ આવશે હવે, એટલે હમણાં વાત કરશું. અને તમને આજે ઓફિસ થોડી ઘણી બતાવી, આ દેવાંગી ઘરે કામ કરતી હતી એ બતાવ્યું, પણ સ્ક્રીનમાં શું થતું હતું બતાવી નથી શક્યા, કેમ કે પ્રાઇવસી હોય ઓફિસ વાળાની. અને અમે બંને શું કામ કરીએ છીએ, તો બંને આઈટીમાં છીએ, આઈટીની જોબ કરીએ છીએ, અને બંને સોફ્ટવેર એન્જિનિયર છીએ. તમને જેટલું થોડાક પાર્ટમાં બતાવ્યું ને એ જ કન્ટિન્યુ આખો દિવસ કરતા હોઈએ. એ અમે રોજની 8-8.5 કલાક કરીએ એ વસ્તુ. કોલ હોય, કોડિંગ હોય, બધું પીસીની સામે બેસીને જ. તો આઈ હોપ ઘણા બધાનો ડાઉટ ક્લિયર થઈ ગયો છે. અને મોબાઈલ એપ ડેવલપર છીએ બંને, એટલે એન્ડ્રોઈડમાં વધારે હોશિયાર છે જયદીપ કરતા. ના, એક વર્ષ અને ઓછો એક્સપિરિયન્સ છે મને વધારે છે, કેમ કે મોટા છે એટલે. એટલે મોબાઈલમાં તમે એન્ડ્રોઈડમાં કે આઈફોનમાં જે એપ્લિકેશન હોય યુઝ કરતા હોય તમે, તો એ અમે ડેવલપ કરીએ. કોઈ પણ પ્રકારની હોય તો અમે ડેવલપ કરી દઈએ. અને રાતે ઈ હું બકાસ તો કે ગેમ કરતા છો આવે ને એવું. અને આ બધું કઈ રીતના મેનેજ કરીએ છીએ તમને ક્વેશ્ચન થતો હશે. તો બહુ થાકી જાઉં હું તો એડિટિંગ કરીને, એટલું એડિટિંગ કરું રાત્રે. હું એડિટિંગ કરસ રાત્રે 2 વાગ્યા સુધી જાગીને હું એડિટિંગ કરતી હોય. ક્યાં જઈ દે તંબુરો. તો દેવાંગી થોડીક વહેલી ઉઠે તો એ ઘરના કામ કરે, થોડીક એટલે કલાક ને કલાક, હા કલાક થી 1.5 કલાક ક્યારેક હું મોડો ઉઠું તો એટલી વહેલી ઉઠે અને ઘરના કામ કરે, અને રાતે હું એડિટિંગ કરું અને એ વહેલી સુઈ જાય થોડીક. અને એડિટિંગ થઈ ગયું હોય તો સાથે વિકેટ ડાઉન પડે, એટલે આખો દિવસ ઓમ તો બિઝી જ રહીએ. તમને ફૂલ ડે તો બતાવ્યું નથી, બાકી શું છે મારે કોપી હા બોલ. પણ શું બોલવાનું, એ તો કેમ એ મારે કહેવાનું બોલો. તો આ છે અમારા રેગ્યુલર ડેઝની સોફ્ટવેર એન્જિનિયરની લાઈફ. અને સેટરડે સન્ડે થોડોક આરામ હોય તો એ તો તમે જોતા જ હશે સેટરડે સન્ડે શું કરીએ છીએ. વ્લોગ્સમાં ક્યાંક બહાર જઈએ અથવા ઘરે જવાનું હોય, કાં પછી ઘરે આરામ કરીએ. હું તો આટલું કદ હોય લીધી, શ્વાસ લઈ ના લે બોલે એટલે શ્વાસ લઈ લે થોડોક. સારું ચાલો, તો આજનો બ્લોગ કંઈક અલગ હતો. તો આવા જ અલગ અલગ બ્લોગ અમે બનાવીએ, કન્ટેન્ટ બનાવીએ, તો કોમેન્ટ એક મસ્તીની કરી દેજો બનાવીએ કે નહીં. મોબાઈલ લઈને બેહી ગઈ, એ ચાલુ છે બ્લોગ. કમેન્ટ ગોતુ તો કમેન્ટ પિક કરી લીધી છે, તો ચલો હવે કમેન્ટ રીડ કરી લઈએ. ફર્સ્ટ કમેન્ટ છે રતનસિંહ રાઠોડની, ભાઈ નાની એવી કાર લઈને રાત્રે ડ્રાઈવિંગ ન કરાય, કેવી મોટી આગાહી છે, જિંદગી ના મિલેગી દોબારા. તો અમારે બીજા દિવસે જોબ ચાલુ હતી, એટલે રાજકોટથી અમદાવાદ પહોંચવાનું હતું. દેવાંગીને અહીંયા પીસી હતું, એ તો અહીંયા બેસીને કરી શકે, જો પીસી ત્યાં હોત તો એ રોકાઈ શકત, પણ મારે તો ઓફિસ ચાલુ જ હતી, મજબૂરી હતી જવાની ને લીવ મળે એમ નહોતી. અને બીજા દિવસે સવારે મારે મેસેજ આવ્યો કે તમારું વર્ક ફ્રોમ હોમ ચાલશે એમ, પણ તો ભી આવું જ પડે મારે તો. આનું પીસી અહીંયા જ હતું એટલે આવું જ પડત. એટલે પણ અમે સાવચેતીથી સાવ ધીમે ચલાવી હતી, અમે કેટલો ખબર, બાકી અમે 5 કલાકમાં પહોંચી જાય મેક્સિમમ, એની બદલે અત્યારે કાર આવ્યા ને ત્યારે અમારે 7-7.5 કલાક થઈ ગઈ. નેક્સ્ટ કમેન્ટ છે વ્લોગ્સ વિથ ગાવલો, ક્યુટ કપલિંગ, બહુ મસ્ત વ્લોગ બનાવો છો અને જોવાની મજા આવે છે, અને હું પણ તમારા જેવા વ્લોગ બનાવવાની ટ્રાય કરું છું, પ્લીઝ રીડ માય કમેન્ટ. રીડ કરી લીધી છે કમેન્ટ. નેક્સ્ટ કમેન્ટ છે કેડી સ્ટારની, જયદીપભાઈ મારી કમેન્ટ વાંચજો, હું ડેઈલી વ્લોગ જોઉં છું. તો બધાને થેન્ક યુ જે કમેન્ટ કરી છે ને બધાને, અને આજ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો, અમે જ મસ્ત મસ્ત કમેન્ટ રીડ કરતા રહીશું. હા, તમારો ફેવરિટ પાર્ટ પણ કમેન્ટ કરો કે તમને કેવો પાર્ટ જોવો ગમે છે, કેવા ટાઈપનું વ્લોગ જોવા ગમે છે, આખા વ્લોગમાં તમને કયો પાર્ટ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે એ પણ તમે કમેન્ટ કરી દો. ચાલો, તો આજનો વ્લોગ કંઈક અલગ હતો, આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે. જો મજા આવી હોય અને બધાનો ક્વેશ્ચન પણ ક્લિયર થઈ ગયો હશે, હા જો મજા આવી હોય તો મસ્તી કંઈક લાઈક કરી દેવાની છે, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે અને બેલ નોટિફિકેશન ઓલ કરવાનું છે. ગાઈસ, આપણે 5000 સબસ્ક્રાઇબર પૂરા થવાના છે હમણાં, અને 5000 સબસ્ક્રાઇબર ઉપર આપણે લોન્ચ કરવાની છે એક શોર્ટ ચેનલ, શોર્ટ્સની ચેનલ, એક
જે બેબી હું હેન્ડલ કરીશ, પણ ડિસાઇડેડ નથી, મને બહુ કે એડિટિંગ આવડતું નથી, તો જયદીપ હેન્ડલ કરે. એડિટિંગ હવે એના હાથમાં આવશે, પણ કેનું કે શોર્ટ્સ નું રીલ નું પણ એ ભી નક્કી નહીં, તો જયદીપ ને કરવું પડે. અને આજે તો રીલ શૂટ નથી કરી, કાલે અમે રીલ શૂટ કરી હતી, એટલે આ ટાઈમે જનરલી રીલ શૂટ કરીએ ક્યારેક, પણ હવે થોડોક રેગ્યુલર વધારે થાશું ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી દેજો, મસ્ત મસ્ત રીલ બનાવશું. સારું, ચાલો તો હવે આ બ્લોગને એન્ડ કરી દઈએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈઝ. બાય 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 બાય.